નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય અંગ્રેજી, જેની અંદર પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જે આદર્શ પ્રશ્નો સહિત આપણને જે આપ્યું છે ધોરણ 10નું, એની અંદર આજે આપણે છેલ્લો પડાવ ભણીશું. કેવો પડાવ? છેલ્લો પડાવ, ધ લાસ્ટ સેશન. કેમ? કારણ કે અહીંયાથી અસાઇનમેન્ટ પૂરું થઈ જાય છે. આજે આપણે ભણવાના છીએ વિભાગ ઈમાં આપેલું પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે ચિત્રનું વર્ણન, કે ચિત્ર ઉપરથી વાક્ય કઈ રીતે લખાય, ચિત્રના આધારે જે આપણે વાક્ય લખવાના હોય છે એ કઈ રીતે લખીશું, એનું જે છે આપણે આજે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આખું અસાઇનમેન્ટ સમગ્રપણે ભણી ચૂક્યા છીએ. હા હા, એક એક સેક્શન અલગ અલગ જે છે વિડીયોઝમાં ભણાવેલો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોયા આવજો. તો ચાલો શરૂ કરીએ. શું? સેક્શન ઈ નો છેલ્લો પ્રશ્ન, પિક્ચર ડિસ્ક્રિપ્શન. હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ અને તમારા માટે એક મોટામાં મોટી ખુશખબર. શું? કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને ભાઈ આપણી પ્રથમ પરીક્ષા એટલે આપણા માટે તો બહુ મહત્વની કહેવાય, કે બોર્ડની એક્ઝામ જે છે એ તો નજીક આવતી જ હોય, પણ પ્રથમ પરીક્ષા એનું પહેલું પડાવ કહેવાય. આપણને અત્યારથી પ્રેક્ટિસ પડે કે ભાઈ કઈ રીતે પેપર લખાય, કેવા માર્ક્સ આવે ને કેવી કેવી તમે ભૂલો કરો જે તમે સુધારી શકો. એ પ્રથમ પરીક્ષાના મહત્વને ધ્યાનમાં રાખીને તમારા માટે આ એક સુવિધા કરી દીધી છે કે જો તમારી પાસે અસાઇનમેન્ટ નથી, કોઈ બુક સ્ટોરમાં અવેલેબલ નથી, દૂર લેવા જવું પડે એમ છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે એ અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવી શકશો. કઈ રીતે? આપણો વોટ્સએપ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે ધોરણ 9 અને ધોરણ 10 અથવા તો ધોરણ 3-12ની કોઈ પણ 9ની આ બધી વસ્તુ જે છે તમે ઘરે બેઠા મંગાવી શકો છો, એનો ઓર્ડર તમે કરી શકો છો, જેનો કોઈ ડિલિવરી ચાર્જ નથી. હા, એ ખાસ વાત, પાછી ડિલિવરી ચાર્જ આપવાનો તમારે નથી. ચાલો આગળ વધીએ. આગળ આપણને પહેલું ચિત્ર આપ્યું છે. હવે ચિત્રમાં જુઓ તો શું થાય છે? તો ચિત્રમાં બાળકો જે છે સ્કૂલની સાફ સફાઈ કરી રહ્યા હોય એવું લાગે છે. અહીંયા વૃક્ષારોપણ ચાલી રહ્યું છે, અહીંયા બે બાળકો જે છે ફૂલ છોડને પાણી પાઈ રહ્યા છે, બરોબર. અહીંયા પાંદડા વીણાઈ રહ્યા છે, અહીંયા સાફ સફાઈ થઈ રહી છે, બરોબર છે. તો ભાઈ આ જે છે એક સ્વચ્છ અભિયાનનું ચિત્ર હોય એવું લાગે છે. જો ને આ ભાઈ જે છે વૃક્ષને ટ્રીમ કરે, એટલે કે કાપી રહ્યા છે થોડા ઘણા વધારાના જે વૃક્ષો હોય એને. ચાલો તઈ લખીએ વાક્ય, કે ધીસ પિક્ચર ઇઝ ઓફ અ સ્કૂલ ગાર્ડન. આ સ્કૂલના ગાર્ડનનું ચિત્ર છે. ધ બોયઝ એન્ડ ગર્લ્સ આર ઇન ધેર સ્કૂલ યુનિફોર્મ. બાળકો જે છે, છોકરા અને છોકરીઓ જે છે એના સ્કૂલના યુનિફોર્મમાં છે. પછી ધ બોયઝ આર સ્વીપિંગ ધ ગાર્ડન. છોકરાઓ જે છે ગાર્ડનને સ્વીપિંગ એટલે કે વાળી રહ્યા છે. ટુ ગર્લ્સ આર હેલ્પિંગ ધેમ. બે છોકરીઓ એમની મદદ કરી રહી છે. રેડી? વન ગર્લ ઇઝ કલેક્ટિંગ ધ ડ્રાય લીવ્સ ઇન અ બકેટ. એક છોકરી, કલેક્ટિંગ એટલે થાય એકત્ર કરવું, એકત્ર કરી રહી છે. શું એકત્ર કરી રહી છે? ડ્રાય લીવ્સ એટલે કે સુકાઈ ગયેલા પાંદડા. એક છોકરી સુકાઈ ગયેલા પાંદડા લઈને બકેટમાં નાખી રહી છે. ટુ બોયઝ આર વોટરિંગ ધ પ્લાન્ટ્સ. બે છોકરાઓ જે છે પાણી પાઈ રહ્યા છે. વન બોય ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બેન્ચ. એક છોકરો બેન્ચીસ નજીક ઉભો છે. એન્ડ ટોકિંગ ટુ ધેમ, અને એમની સાથે વાત કરે છે. પછી કહે છે વન બોય ઇઝ સિટિંગ એન્ડ ટ્રીમિંગ ધ પ્લાન્ટ્સ. એક છોકરો બેઠો છે અને છોડને ટ્રીમ એટલે કે કાતરથી થોડું ઘણું આમ શેપ આપી રહ્યો છે, કાપી રહ્યો છે. વિથ બિગ સીઝર્સ, મોટી કાતર વડે. He is wearing a cap. તે એક ટોપી પહેરીને ઊભો છે. Four girls are planting some saplings in the garden. ચાર છોકરીઓ જે છે થોડી ઘણી ચાર છોકરીઓ થોડા ઘણા વૃક્ષો જે છે ગાર્ડનમાં વાવી રહી છે, થોડાક છોડવાઓ વાવી રહી છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખા ચિત્ર આધારે આપણે સંપૂર્ણપણે વાક્ય બનાવી નાખ્યા. બીજું જોઈએ તો બીજું ચિત્ર દેખાય છે, બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. હા, ઘણા કહેશે સર આ તો સીધું બોર્ડમાંથી જ લઈ આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણા અસાઇનમેન્ટમાં જે છે આ બીજું ચિત્ર બોર્ડમાં પૂછાઈ ગયેલું ચિત્ર આપ્યું છે. શું દેખાય છે? બરોબર, તો દેખાય છે આપણને મમ્મી, પપ્પા અને ભાઈ અને બહેન, ચારે ચાર જણા હાથમાં ફોન લઈને બેઠા છે, હે કે નહીં? બરોબર, મમ્મી પપ્પા સોફા ઉપર બેઠા છે, ભાઈ બહેન જે છે ભાઈ જે છે જમીન ઉપર બેઠો છે, દીદી જે છે અહીંયા આપણને ખુરશી ઉપર દેખાય છે, એક ટેબલ પડ્યું છે, કાર્પેટ પાથરેલી છે, અહીંયા ટીવી છે, ઉપર ઘડિયાળ છે, બાજુમાં ફૂલદાની છે, અહીંયા ડાઇનિંગ ટેબલ છે જેમાં કપ રકાબી અને ચાની કેટલી દેખાય છે. તો બસ આ બધી વર્ણન કરવાનું, જો પડદા છે, બારી છે, બરોબર, એ બધી વસ્તુના આધારે જે છે આપણે વાક્યો બનાવવાના. રેડી? હા, એક વસ્તુ યાદ રાખવાની કે બહુ
નાની નાની બાબતો જે છે ને સાવ ઝીણી ઝીણી બાબતો લખવાનો પ્રયત્ન નહીં કરવાનો. એકવાર તો એક વિદ્યાર્થી એવો લખ્યું હતું કે સર આ ફૂલદાનીમાં એક ફૂલ છે, એવું બધું નહીં લખવાનું. હા બરોબર, લખવાનું ખરા કે ભાઈ કબોર્ડમાં એક ફૂલદાની છે, બરોબર, એની ઉપર પુસ્તકો દેખાય છે, એક ઘડિયાળ દેખાય, આઈ કેન સી અ વોલ ક્લોક, મને એક દિવાલ ઘડિયાળ દેખાય છે, પણ એવું બધું નહીં લખવાનું કે ફૂલદાનીમાં એક ફૂલ છે અને ઘડિયાળમાં આટલા વાગ્યા છે, એવી બધી વર્ણનની જરૂર નથી. બરોબર છે, તમે જે મેઇન મેઇન ડિટેલનું વર્ણન કરી નાખશો ને તો પણ આપણા જે પ્રશ્નો છે એ પૂરા થઈ જશે. ઓકે, તો ચાલો કરીએ. ચાલો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લિવિંગ રૂમ. આ એક લિવિંગ રૂમ ઓફ અ હાઉસ, ઘરના લિવિંગ રૂમનું ચિત્ર છે. લિવિંગ રૂમ એટલે શું થાય, આગળની રૂમ, પહેલી રૂમ. અ ફેમિલી ઇઝ સિટિંગ ઓન ધ ઇન ધ રૂમ. આખો પરિવાર જે છે એ લિવિંગ રૂમમાં બેઠો છે. આપણે જોયું ફાધર એન્ડ ધ મધર, માતા અને પિતા આર સિટિંગ ઓન ધ સોફા, સોફા ઉપર બેઠા છે. રેડી, અને અ ગર્લ ઇઝ સિટિંગ ઓન ધ ચેર, અને છોકરી જે છે ખુરશી ઉપર બેઠી છે. શી હેઝ અ મોબાઈલ ઇન હર હેન્ડ, એના હાથમાં મોબાઈલ છે. બરોબર છે, પછી અ સ્મોલ બોય ઇઝ સિટિંગ ઓન ધ ફ્લોર એન્ડ પ્લેઇંગ, બરાબર, હું કહે છે એક નાનો છોકરો જે છે એ જમીન ઉપર બેઠો છે અને રમી રહ્યો છે, ફોનમાં ગેમ રમે છે ને, જો ને. ધેર ઇઝ અ ડાઇનિંગ ટેબલ બિહાઇન્ડ ધ સોફા, સોફાની પાછળ ડાઇનિંગ ટેબલ દેખાય છે, દેખાય છે. ધેર ઇઝ અ કેટલ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર મને કેટલી જેવું દેખાય છે. અને ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, અને દિવાલ ઉપર એક ઘડિયાળ પણ છે. ધેર આર અ ફ્યુ બુક્સ ઓન ધ શેલ્ફ, એ જે આપણને ઘડિયાળ દેખાણી તો ઘડિયાળની ઉપર એક બુક શેલ્ફ હતું, એ બુક શેલ્ફની અંદર ઘણા બધા પુસ્તકો હતા. હું કહે છે કે ધેર આર અ ફ્યુ બુક્સ, કે ત્યાં થોડા પુસ્તકો છે એ શેલ્ફમાં. ધેર ઇઝ અ ફ્લાવર પોટ ટુ, એના ઉપર જે છે ફૂલદાની પણ મને દેખાય છે. રેડી, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખા ચિત્રનું આબેહૂબ આપણે પૂર્ણતઃ જે છે વર્ણન કરી નાખ્યું. આગળ વધીએ, ત્રીજું ચિત્ર. ઓહો, શું લાગે છે કે હા, જો પપ્પા બધાને ફરવા લઈ આવ્યા હોય, જો ને, મમ્મી જે છે અહીંયા ટેબલ ઉપર બેન્ચ ઉપર જે છે કંઈક નાસ્તો પીરસી રહ્યા છે, જો ને, જ્યુસ પીરસી રહ્યા છે, પપ્પા ક્રિકેટ રમે છે છોકરાઓ સાથે, ટેન્ટ દેખાય છે, મસ્ત ને, ફરવા આવ્યા હોય એવું લાગે છે, હે ને. તો બસ એના આધારે જો આ ભાઈ અહીંયા પતંગ ચગાવે છે, રેડી, તો એના આધારે જે છે આપણે આ ચિત્ર આખું બનાવવાનું છે, એના વાક્યો બનાવવાના છે. તો ચાલો જોઈએ શું છે ચિત્રનું, કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફેમિલી પિકનિક. આ એક ફેમિલી પિકનિકનું એટલે કે પરિવાર જે છે ફરવા આવ્યો હોય એનું એક ચિત્ર છે. ધેર આર પેરેન્ટ્સ એન્ડ થ્રી ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર, ચિત્રમાં માતા પિતા અને ત્રણ બાળકો છે. ધે આર ઇન્જોઈંગ અ પિકનિક નિયર અ રિવર, તેઓ નદીના કિનારે, નદીની નજીક જે છે આ એન્જોય કરી રહ્યા છે, પિકનિક માણી રહ્યા છે. ધેર ઇઝ અ સ્મોલ ટેન્ટ નિયર ધ ટ્રીઝ, વૃક્ષની નજીક નાની એવું ટેન્ટ, બરોબર, નાનું એવું આપણને જે ટેન્ટ હાઉસમાં રહેતા હોય એવું ટેન્ટ દેખાય છે. મધર ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ, માતા જે છે બેન્ચ ઉપર બેઠા છે. ફાધર ઇઝ અ પ્લેઇંગ ક્રિકેટ વિથ અ બોય, પિતા જે છે એ ક્રિકેટ રમી રહ્યા છે છોકરા સાથે. ધેર ઇઝ અ સ્મોલ બોનફાયર નિયર ધ ચેર, ખુરશી નજીક જે છે નાનું એવું બોનફાયર છે. બોનફાયર એટલે શું થાય, તો કે ઓલી આગ લગાડેલી હોય, તાપણું કરેલું હોય, એ તાપણું કરેલું છે. અનધર બોય એટલે કે બીજો છોકરો ઇઝ અ ફ્લાઇંગ અ કાઇટ, તે પતંગ ચગાવી રહ્યો છે. અ ગર્લ ઇઝ અ પ્લેઇંગ નિયર ધ રિવર, છોકરી જે છે તે નદીની નજીક રમી રહી છે. ધેર ઇઝ અ સ્મોલ બોટ અંડર ધ ટ્રી, વૃક્ષની નીચે નાની એવી હોડી દેખાય છે. ધેર ઇઝ અ ડોગ ટુ, ચિત્રમાં આપણને કૂતરો પણ દેખાય છે. ધેર ઇઝ અ બેર બિહાઇન્ડ ધ ટ્રીઝ, અને વૃક્ષની પાછળ આપણને રીચ એક ભાલુ પણ દેખાય છે, જો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, છે કે નહીં, જો ત્યાં દેખાય છે આપણને. હા, છોકરી જો નદી કિનારે નજીક રમે છે, ઝાડની નીચે હોડી છે, તો આ બધી વસ્તુ જે આપણને ચિત્રમાં દેખાય એ બધી વસ્તુ જે છે આપણે એમાં લખી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ, સરસ મજાનું ચિત્ર આપ્યું છે આપણને ચોથા નંબરનું, કે પક્ષીઓ હવામાં ઉડી રહ્યા છે, પતંગ ચગી રહ્યો છે, બે હોડી જે છે એ તરી રહી છે, અમુક બાળકો જે છે એ પાણીની અંદર રમી રહ્યા છે, બરોબર, સૂર્ય ચમકી રહ્યો છે, જો ને, અહીંયા સંદબાથ લઈ રહ્યા છે, એક ખુરશી ખાલી છે, અહીંયા એક રેતીનો મહેલ બનાવી રહ્યા છે, આ બાળકો રમી રહ્યા છે, ટૂંકમાં એન્જોય કરી રહ્યા છે, ને આ બે છોકરાઓ જે છે દડાથી રમે છે, હે ને. તો આવું એક સરસ મજાનું ચિત્ર આપણને આપ્યું છે જેના આધારે વાક્ય બનાવવાના છે, તો ચાલો બનાવીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બીચ, આ એક દરિયા કિનારાનું, બીચ એટલે શું થાય, દરિયા કિનારો, દરિયા કિનારાનું ચિત્ર છે. ઇટ ઇઝ અ બ્રાઇટ એન્ડ સની ડે,
બ્રાઇટ એન્ડ સની ડે એટલે કે ચોખ્ખો અને તડકાવાળો દિવસ છે. કેમ એવું એવું કેવું એવું કેમ કીધું? તો જરાક ચિત્રમાં જુઓ, આકાશમાં તમને વાદળો દેખાય છે પણ વાદળોની માત્રા ઓછી છે, ઝાઝી નથી. પછી શું કહે છે? બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધ બીચ, બાળકો જે છે આ બીચની મજા લઈ રહ્યા છે. ધેર આર ટુ બીચ ચેર્સ, ચિત્રમાં બે બીચ ચેર. બીચ ચેર એટલે શું? તો બીચ ઉપર તમે સુતા સુતા આરામ કરી શકો એવી ખુરશીઓ. અ ગર્લ ઇઝ સ્લીપિંગ ઓન અ બેન્ચ, એક છોકરી જે છે એ બેન્ચ ઉપર, બીચ ઉપર જે છે, બીચ ચેર ઉપર સૂતી છે. અંડર એન અમ્બ્રેલા, પછી એક છત્રી છે જેની નીચે બીચ ચેર છે, એમાં એક છોકરી સૂતી છે. અ બોય ઇઝ લાઈંગ ડાઉન ઓન ધ બીચ ઓન ધ સેન્ડ, એક છોકરો રેતી ઉપર આડો પડ્યો છે, રેતી ઉપર આમ સૂતો છે. અ બોય એન્ડ અ ગર્લ આર મેકિંગ અ સેન્ડ હાઉસ, એક છોકરો અને એક છોકરી રેતીનું ઘર બનાવી રહ્યા છે. ટુ બોયઝ આર પ્લેઇંગ વિથ અ બોલ, બે છોકરાઓ દડા સાથે રમી રહ્યા છે. ટુ ગર્લ્સ આર સ્વિમિંગ નિયર ધ શોર, બે છોકરીઓ જે છે એ દરિયા કિનારા નજીક નાહી રહી છે, તરી રહી છે. ધેર આર થ્રી બોટ્સ ઇન ધ વોટર, અને પાણીમાં ત્રણ હોડી, ટોટલ કેટલી? ત્રણ હોડીઓ દેખાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે સરસ મજાનું સુંદર વાક્ય, સુંદર જે ચિત્ર હતું એના આધારે એના વાક્ય બનાવી નાખ્યા. આગળ વધીએ, પાંચમું ચિત્ર છે શેનું? તો કે એક સિટીનું, જેમાં એક રસ્તો પસાર કરી રહ્યા છે, વાહનો ઊભા છે, ફૂટપાથ ઉપર પણ બે લોકો ઊભેલા દેખાય છે, સિગ્નલ છે, પાછળ બેકગ્રાઉન્ડમાં બિલ્ડિંગો છે, વૃક્ષો છે, બરોબર છે. અહીંયા કોઈ દુકાન હોય એવું લાગે છે, હે ને? તો પહેલાં છે ને, જો હા, આ એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે પહેલાં, સૌથી પહેલાં જ્યારે ચિત્રનું વર્ણન એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખીએ ત્યારે શું કરવાનું કે સૌથી પહેલાં આવી રીતે ચિત્રની બધી જે ડિટેલ્સ હોય ને, એ ડિટેલ્સ એકવાર કલેક્ટ કરી લેવાની, એકવાર જાણી લેવાનું, જોઈ લેવાનું કે શું કહેવા માંગે છે, અને ત્યારબાદ જ ચિત્રમાં આગળ વધવું. તો શું કહે છે? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રોડ, આ એક રસ્તાનું ચિત્ર છે. અ લિટલ ગર્લ એન્ડ હર ગ્રાન્ડફાધર આર ક્રોસિંગ ધ રોડ, એક નાની ઢીંગલી અને એના પપ્પા, એના દાદા સાથે જે છે એ રસ્તો પસાર કરી રહ્યા છે. ગ્રાન્ડફાધર હેઝ અ સ્ટિક ઇન હિઝ હેન્ડ, દાદાજી પાસે હાથમાં લાકડી છે. They are on walking on the zebra crossing, તેઓ ઝીબ્રા ક્રોસિંગ પસાર કરી રહ્યા છે. There is a man behind them, એક માણસ તેમની પાછળ છે. Two men are standing on the footpath, બે છોકરાઓ, બે જણા જે છે ફૂટપાથ ઉપર ઊભા છે. There is a traffic signal near the footpath, ફૂટપાથની નજીક ટ્રાફિક સિગ્નલ પણ છે. There is a shop on the footpath, ફૂટપાથ ઉપર એક રોડ પણ, ફૂટપાથ ઉપર જે છે એક નાની એવી દુકાન પણ છે જે આપણે જોઈ હતી ને. ધેર આર ટુ કાર્સ એન્ડ અ સ્કૂટીસ, શું કહે છે કે બે કાર છે અને એક સ્કૂટી છે. વેઇટિંગ નિયર ધ ઝીબ્રા ક્રોસિંગ, જે ઝીબ્રા ક્રોસિંગની નજીક ઊભા છે, શું કામ ઊભા હશે વિચારો તો? તો ભાઈ સિગ્નલ લાલ હશે, રેડ સિગ્નલ હશે, ગ્રીન સિગ્નલ થાય એની રાહ જોતા હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે રોડનું સરસ મજાનું ચિત્ર હતું એનું પણ વર્ણન કરી નાખ્યું. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ, આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા, ઓળખતા તો હશો જ તેને. તો ભાઈ આપણા સાહેબ શ્રી જે કેતનભાઈ ચોટલિયા છે એ તમારું અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા જઈ રહ્યા છે. કઈ રીતે? આઈએમપી રિવિઝન બેચ શરૂ કરવાના છે, જેની અંદર ગ્રામરના એક એક ટોપિકનું રિવિઝન કરાવશે. ફકરાવાળા સવાલ જવાબ લખતા નથી આવડતા તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, એનું પણ તમને સોલ્યુશન મળી જશે. તો ઓકે, બ્રહ્માસ્ત્ર લઈને આવે છે, જેની અંદર તમામે તમામ તમારી જે કાંઈ પણ ભૂલો હોય, તમને જે કાંઈ પણ દુખાવા હોય અંગ્રેજીના, એ બધી દુખાવા, બધી ભૂલોના જે છે ઈલાજ છે એમની પાસે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ ઓફર અત્યારે ચાલે છે, માત્ર ને 399 રૂપિયાની અંદર તમે જે છે આ એમપી રિવિઝન બેચમાં જોડાઈ શકો છો. ડેમો જોઈને તમને ખાતરી કરવાની પૂરેપૂરી છૂટ છે. વોટ્સએપ નંબર એમનો 9033703620 પર કોન્ટેક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા આપણે આપણું વિકાસલક્ષી અસાઇનમેન્ટ, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટને પૂર્ણ આપીશું. મળીશું આવતા વિડીયોમાં, જેમાં હું તમારા માટે આદર્શ પ્રશ્નપત્ર, જે હા, મોડલ ક્વેશ્ચન પેપર, એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈશ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.